नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे धोरण 12 नो विषय एसपी अने सीसी जेम आपणे चेप्टर नंबर 1 विभाग 2 એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ માં વિભાગ 2 ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવા આના વિશે આપણે ગયા વિડિયોમાં પ્રસ્તાવના તેની સાથે સાથે શેર વહેંચણી અંગેની અરજી અને જે કઈ પ્રકારની વિડિયો કરવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આ વિડિયોમાં શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ વિશે અભ્યાસ કરીએ. એટલે કે જ્યારે શેર વહેંચણી કરવાની હોય તે દરમિયાન કયા પ્રકારની જોગવાઈઓ કરવાની હોય છે અને કંપનીએ કયા પ્રકારના નિયંત્રણો રાખવાના હોય છે. તો તેમાં 2000 કંપની દ્વારા 2013 મુજબ સેબીની માર્ગદર્શિકા હેઠળ એટલે કે સેબીએ જે કંઈ પ્રકારની જોગવાઈઓ કરી છે તે માર્ગદર્શન હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલ છે. કયા કયા નિયંત્રણો જ્યારે શેર વહેંચણી કરો છો ત્યારે, શેર વહેંચણી એટલે આપણે જોઈ શકીએ કે કામદાર જે કંપનીમાં કામ કરતા હોય તે લોકોને કેટલા શેર આપવાના છે, બરાબર. ત્યાર પછી હકના શેર કેટલા આપવાના છે. ઊંચી નેટવર્ક ધરાવતા એટલે કે વધારે મિલકતો ધરાવતા વ્યક્તિઓને કેટલા શેર આપવાના છે, બોનસ શેર કેટલા આપવાના છે, આ બધા શેરની વહેંચણી કરવાની હોય છે. કોને કયા પ્રકારના કેટલા આપવાના છે તેની વાત. તો તે કેટલાક નિયંત્રણો મૂકવામાં આવે છે. તો કંપની જાહેર ભરણામાં શેર વટાવટી બહાર પાડી શકશે નહીં. શું કીધું છે? જ્યારે જાહેર ભરણો થશે, બરાબર, કંપની જે શેરના પૈસા માંગશે લેશે ત્યારે કોઈપણ પ્રકારનો વટાવટી શેર બહાર પાડી શકશે નહીં. ત્યાર પછી બીજી વાત કરવામાં આવી છે કે જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવામાં આવશે. ઓછામાં ઓછા કેટલા અનામત રાખવામાં આવશે? 10%. કોના માટે? છૂટક રોકાણકારો માટે. ત્યાર પછી બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આશબા દ્વારા જ શેરની અરજી કરી શકશે, બરાબર. આશબા દ્વારા એટલે કે જે આ ખાતા બેંકમાં ખાતું ખોલાવ્યું હોય, આશબા ખાતું, બરાબર, જે અકાઉન્ટમાં તમારા એપ્લિકેશન અરજી કરો છો ત્યારે તમારા ખાતામાં જેટલી અરજી કરી છે તેટલી રકમને કંપની એટલે કે બેંક બ્લોક કરી દેતી હોય છે, તેવા આશબા દ્વારા જ શેર અરજી કરી શકાશે. ત્યાર પછી શેરની અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંડર અરજી સ્વીકારવી, શેર વેચણી કરવી અને માન્ય શેર બજારોમાં શેરની નોંધણી કરાવવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. ત્યારબાદ ફાળવેલ શેરની માન્ય શેર બજારોમાં લે વેચ થઈ શકશે. એટલે કે જ્યારે પણ કંપનીએ શું કીધું હોય છે કે જેને જાહેર ભરણું ખુલ્લું મૂક્યું હોય કે શેરને અરજીના નાના આટલા દિવસમાં આવી જવા જોઈએ, તો તે તારીખથી 10 દિવસની અંદર દરેક જણની અરજી સ્વીકારાઈ જવી જોઈએ. અને જે કંઈ પ્રકારની શેર વહેંચણી કરવાની હોય છે, બરાબર, તેની સંપૂર્ણ નોંધણીની પ્રક્રિયા પર થઈ જવી જોઈએ. અને શેર બજારોમાં આ જે લોકોને શેર આપવાના છે તેની લે વેચ થવી જોઈએ. એ કેટલાક જોગવાઈઓ સેબી દ્વારા કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે આવા પ્રકારની. ત્યાર પછી શેરની અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. ડીમેટ એટલે શું? તો એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ખાતું કે જેમાં શેરને મૂર્ત સ્વરૂપે એટલે કે અમૂર્ત સ્વરૂપે રાખી શકાય, એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમના સ્વરૂપે રાખી શકાય છે, બરાબર, જેમાંથી શેરની ખરીદી અને વેચાણ થઈ શકે. તો એના માટે ડીમેટ ખાતું ખોલાવવાનું હોય છે, દરેક જણે ખોલાવવું જ પડે છે એવું સેબીએ જણાવ્યું છે. ત્યાર પછી કંપનીએ બહાર પાડેલ શેરના જેના માટે બાહેધરી કરાર કરેલ ન હોય તેવા શેર ઓછામાં ઓછા 90% શેર માટે અરજીઓ મળવી જોઈએ. કંપનીએ જેટલા બી શેર બહાર પાડેલા છે, દાખલા તરીકે 100 શેર બહાર પાડ્યા કંપનીએ, તો 100માંથી 90 અરજી તો શેર ખરીદવા માટે આવવી જ જોઈએ, એટલી અરજી તો મળવી જ જોઈએ. જો 90%થી ઓછી અરજીઓ મળે તો કંપની શેર વહેંચણી કરી શકશે નહીં. આ માર્ગદર્શિકા લગાવી છે સેબીએ. ત્યાર પછી જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં
आवती होय तो शेर फक्त बुक बिल्डिंग नी प्रक्रिया द्वारा ज बहार पाड़ी शकाशे। जे रीते जे लोकोए बुक करावी होय तेज प्रमाणे बराबर जे लोकोनी नोंधणी थई होय तेज प्रमाणे शेर वेचणी करी शकशे। जो कंपनी सेबी द्वारा नियत करेल धाराधोरणमां आवती होय तो बुक बिल्डिंग द्वारा ज, त्यार पछी कंपनी अगाउथी नक्की करेल भावे ज शेर बहार पाड़ेल होय तो कंपनीए विज्ञापन पत्र अने जो शेर बुक बिल्डिंग द्वारा बहार पाड़ेल होय तो रेड हेरिंग प्रोस्पेक्ट सेबी पासे अगाउथी मंजूरी करावू जोईए। विज्ञापन पत्र में एने जे कई प्रकार ने दर्शावानुं होय ते संपूर्ण बाबतो एने शेर ने लगती दर्शावानी होय छे तो तेज प्रमाणे शेर बहार पाड़वा जोईए। અને જો બુક બિલ્ડિંગ પ્રમાણે જે રીતે નોંધણી કરાવેલી હોય છે તે જ પ્રમાણે એ લોકોએ કામગીરી બજાવવી જોઈએ અને તે સેબી પાસે અગાઉથી જ મંજૂરી મેળવવી જોઈએ। બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ। શેર અરજી કરે છે બરાબર, દાખલા તરીકે એ લોકોએ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું અને એમાં કહ્યું કે કંપની 1000 શેર બહાર પાડે છે તો 1000 શેર બહાર પાડે છે, જ્યારે 1000માંથી જેટલી બી અરજી આવશે બરાબર તો અરજી સાથે 5% રકમ આવી જોઈએ। માનો કે એક શેરની કિંમત 1000 રૂપિયા છે તો 1000 રૂપિયાના 5% જેટલા થાય ત્યારે અરજી કરો છો ત્યારે તેટલી રકમ આવી જોઈએ એવું સેબી દર્શાવે છે જણાવે છે। શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ, જે માન્ય શેર બજારો બરાબર સરકારે જે કંઈ પ્રકારનું શેરને લેવેચ કરવા માટે મંજૂરી આપી હોય બરાબર કંપની ધારા અનુસાર, તો તેના સાથે જ્યારે કંપની શેર બહાર પાડે તો તેના સાથે એમણે કોન્ટેક કરેલો એટલે કે મંજૂરી મેળવેલી હોવી જોઈએ। ફાળવેલ શેર ડિમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ। ડિપોઝિટરી એટલે એક પ્રકારનું એ મધ્યસ્થી છે જે શેરને તમારે લે વેચ કરાવી શકે, તો તેના સાથે શું કીધું છે સમજૂતી થયેલી હોવી જોઈએ। ત્યાર પછી વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ। વિજ્ઞાપન પત્ર છે તેમાં જેટલું ઓછામાં ઓછું લઘુત્તમ ભરણું થઈ શકે કે આટલું લઘુત્તમ ભરણું આવવું જ જોઈએ તો તેનો ઉલ્લેખ થવો જોઈએ એટલે તેની અસર જણાવવી જોઈએ। જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્ક સેવી દ્વારા નક્કી કરેલ ધોરણ પ્રમાણે હોવી જોઈએ। જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો તે શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકશે નહીં, જેને લોક ઇન પીરિયડ કહે છે। પરીક્ષામાં આવો એક પ્રશ્ન પૂછાઈ શકે કે લોક ઇન પીરિયડ એટલે શું, તો સ્થાપકોએ જે શેર ખરીદ્યા હોય તે સેબીએ નક્કી કરેલા સમય સુધી વેચી શકે નહીં તો તેને લોક ઇન પીરિયડ કહેવામાં આવે છે। તો આ શેર વેચણી અંગેના કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને સેબી દ્વારા કેટલીક જોગવાઈઓ તેનું પાલન કરીને શેર વેચણી કરી શકે, આટલી પાલનોનું જોગવાઈઓનું પાલન થાય તો એ શેર વેચણી કરી શકે છે। ત્યાર પછી આવે છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી। પરીક્ષામાં એક વાક્યમાં 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય અનિયમિત શેર વેચણી કોને કહેવાય અને ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય, તો યાદ રાખજો અનિયમિત શેર વેચણીનો અર્થ અને તેના સંજોગો, કયા સંજોગોમાં અનિયમિત શેર વેચણી કહી શકાય અને ખરેખર અનિયમિત શેર વેચણી કોને કહેવાય, તો શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો, યાદ રાખજો શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વેચણી કરવામાં આવે તેને અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે। ટૂંકમાં કાયદેસર બરાબર કંપનીએ જે કંઈ પ્રકારના કાયદાઓ મૂક્યા હોય અને કંપનીએ જે કંઈ પ્રકારના નિયંત્રણો મૂક્યા હોય તે નિયમો અને જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે એનો ભંગ કરીને જો શેર વેચણી કરવામાં આવે તો અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે। અનિયમિત શેર વેચણીના સંજોગો, અનિયમિત શેર વેચણીના સંજોગો કયા કયા હોઈ શકે, લઘુત્તમ ભણ્યું મળ્યા વગર શેર વેચણી કરે, કારણ કે આપણે જોયું છે કે વિજ્ઞાપન પત્રમાં ઓછામાં ઓછું લઘુત્તમ ભણ્યુંની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે જણાવવામાં આવે છે, જો કંપનીને એટલું પણ ભરવું ન મળે તેમ છતાં શેર વેચણી કરી નાખે તો એ શેર વેચણી અનિયમિત કહેવાય છે। માની લો કે કંપનીએ
1 કરોડના શેર બહાર પાડ્યા છે અને એમને 5% પ્રમાણે અથવા તો 10% પ્રમાણે 10 લાખ લઘુત્તમ ભરવાની કરી છે કે આટલું ભરવું આવશે તો જ આપણે શેર વેચી કરી શકશું. અને જો 10 લાખ રૂપિયા પણ ન આવે, 10 લાખ રૂપિયા પણ ન આવે અને 10 લાખથી ઓછી રકમ આવે તેમ છતાં પણ જો એ લોકો શેર વેચણી કરે તો તેવા સંજોગોમાં જે કંઈ પ્રકારની શેર વેચણી થઈ હોય તેને અનિયમિત શેર વેચણી કહી શકાય છે. ત્યાર પછી આવે છે બીજા સંજોગ, એવું બને છે કે જ્યારે વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ નોંધાવી ન હોય. એને વિજ્ઞાપન પત્ર જે છે તે વિજ્ઞાપન પત્ર એક પ્રકારનો શેર ખરીદવા માટે આપવામાં આવતો જાહેર જનતાને આમંત્રણ છે અને એ જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવે તે પહેલાં એમણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ પણ એને આપવું પડે છે, એટલે કે રજૂ કરવું પડે છે. જો એમણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ ન રજૂ કર્યો હોય અને તેમ છતાં પણ જો તે શેર વેચણી કરી નાખે તો તે શેર વેચણી અનિયમિત શેર વેચણી બની જાય છે. ત્યાર પછી શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા તો સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણાં મળેલ ન હોય અને તે મળેલ ન હોય તેમ છતાં પણ જો શેર વેચણી કરવામાં આવે તો તે શેર વેચણી કેવી ગણાય છે? અનિયમિત શેર વેચણી. કંપનીએ એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય તો નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય, ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય, સેબીની માર્ગદર્શિકાઓ અને કંપનીની ધારાની ધોરણ જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વહેંચણી કરેલ હોય, વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય તો તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. યાદ રાખજો, અનિયમિત શેર વહેંચણી એટલે કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓ નો અમલ કર્યા સિવાય કે પછી એનો ભંગ કરે તો તેવા સંજોગોમાં શેર વેચણી કરવામાં આવે તો તેને અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. જ્યારે અનિયમિત શેર વેચણીના સંજોગો બને તો તેની અસરો કંપનીમાં કયા પ્રકારની થાય છે, બરાબર, અને એ શેરધારકો પર કયા પ્રકારની અસરો થાય છે તો તેની વાત આપણે જોઈએ. કે જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર એટલે કે જેણે અરજી કરી હોય તે વ્યક્તિ, તમે શેર ખરીદવા માટે અરજી કરો તો તમે અરજદાર બનો છો, તો અરજદાર પોતાની મરજી હોય તો શેર વેચણી રદ કરાવી શકે અને પોતે શેર પર ભરેલ નાણાં પાછા મેળવી શકે. જો તમે શેર ખરીદવા માંગો છો, બરાબર, તમે અરજી સાથે શેરના નાણાં ભર્યા હોય પરંતુ તમને ખ્યાલ આવે કે આ શેર વેચણી અનિયમિત છે તો તમે એને રદ કરાવી શકો છો અને તમે તમારા નાણાં ફરીથી મેળવી શકો છો. અનિયમિત શેર વેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો રદ કરાવી શકે. તે રદ બાટલ અંગેની સમય મર્યાદા પણ જણાવવામાં આવી છે જે નીચે મુજબ છે. કઈ કેટલા સમયમાં એ આવી અનિયમિત શેર વેચણીને રદ કરાવી શકે તો કાયદેસરની જ્યારે પ્રથમ સભા ભરાય છે તે પછીના 2 માસ એટલે કે 2 મહિના સુધી શેર વેચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય છે. પ્રથમ સભા ભરાય અને ત્યાર પછીના 2 મહિના પણ એમને મળે છે તો તે સંજોગો માટે આવા પ્રકારની શેર અરજી જે શેર વહેંચણી કરી હોય તેને રદ કરી શકે છે. ત્યાર પછી જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વહેંચણી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખ પછીના 2 માસમાં શેર વહેંચણી રદ બાટલ કરી શકાય છે. ત્યાર પછી ત્રીજો સમય એવો છે કે ત્રીજી જોગવાઈ એ પ્રકારની છે કે કોઈ સંચાલક જાણીબૂઝીને એટલે કે એને ખ્યાલ છે તેમ છતાં પણ કાયદેસરની વહેંચણીની જોગવાઈઓનો ભંગ કરે અથવા તો અન્ય કોઈને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વહેંચણીના પરિણામે કંપનીને જે શેર હોલ્ડરોને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર છે. પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેરની વહેંચણી પછી 2 વર્ષની મુદતમાં શરૂ કરવી જોઈએ. ટૂંકમાં જો તમે કોઈ પણ પ્રકારના સંચાલક છો અને તમે સંચાલક છો અને મારે જે શેર વહેંચણી કરવાની હોય છે, બરાબર, જો હું શેર વહેંચણી કરતો હોઉં અને તમે કંપનીના સંચાલકો છો અને તમને ખ્યાલ છે કે હું શેર વહેંચણી કરી રહ્યો છું એટલે કે હું કંપનીનો માણસ જે શેર વહેંચણી કરી રહ્યો છું તે અનિયમિત છે,
તમને ખબર છે તેમ છતાં જો તમે ચૂપ રહો બરાબર, તમે એને ટોકો નહીં બરાબર, એને તમે અટકાવો નહીં, તો તમે જે છે તે અંગત રીતે જવાબદાર બનો. કારણ કે તમને ખ્યાલ હતો કે આ વસ્તુ અનિયમિત છે અને સંચાલકની જવાબદારી બને છે દરેક બાબતોની ગંભીરતા રીતે જાણકારી મેળવવી. ત્યાર પછી આપણે જોઈએ ગેરકાયદેસર શેર વહેંચણી. પરીક્ષામાં વારંવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. જ્યારે અનિયમિત પૂછવામાં આવે ત્યારે ગેરકાયદેસર લખો છો અને ગેરકાયદેસર પૂછાય છે ત્યારે અનિયમિત લખો છો. યાદ રાખજો, અનિયમિતમાં આપણે કાયદેસર અને જે કંઈ પ્રકારનો જોગવાયો હોય છે બરાબર, એ જોગવાયોને અમલ કર્યા સિવાય અથવા તો કાયદાનો ભંગ કરીને જે શેર વહેંચણી કરી હોય તેને અનિયમિત શેર વહેંચણી કહેવાય. તેવી જ રીતે ગેરકાયદેસર શેર વહેંચણી કોને કહેવાય? તો એના માટે ચાર પરિબળો છે. ત્યારે તેવા સંજોગોમાં ચાર પરિબળોના સંજોગો બને તો તેવા સંજોગોને આપણે ગેરકાયદેસર શેર વહેંચણી કહી શકાય. એક, શેર વહેંચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલ કરાર છે અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય. એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય છે. આવશ્યક તત્વોની આપણે વાત કરીએ, કયા કયા તત્વો હોવા જોઈએ. જો એવા તત્વોનો અંદર સામેલ ન થાય તો તેવા પ્રકારની જે કંઈ અરજીની વહેંચણી થઈ હોય તો તે ગેરકાયદેસર કહેવાય છે. એક, દરખાસ્ત. અરજદાર એટલે કે જે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે. માની લો કે તમે કંપનીનો શેર ખરીદો છો અને તમે શેર હોલ્ડર બનવા માટે ઈચ્છો છો, તે ઈચ્છો છો, તેને કંપની સમક્ષ શેર ખરીદવા માટેની અરજી કરેલી હોવી જોઈએ. તમારે શેર ખરીદવા માટેની અરજી કરેલી હોવી જોઈએ. આવી અરજી દરખાસ્ત ગણાય છે. પહેલી દરખાસ્ત, તમે અરજી કરી છે એનો કોઈ પણ પ્રકારનો હજુ રિસ્પોન્સ આવ્યો નથી. જ્યાં સુધી એ રિસ્પોન્સ ન આવે બરાબર સામેવાળા વ્યક્તિ તરફથી, ત્યાં સુધી એ તમે એક પાત્ર દ્વારા કરેલી અરજી છે. સામેવાળાએ હજુ એનો સ્વીકાર કર્યો નથી એટલે એ તમારી અરજીને હજુ સુધી દરખાસ્ત કહેવામાં આવે છે. ત્યાર પછી દરખાસ્તનો સ્વીકાર, તમે જ્યાં કંપનીને અરજી કરી છે બરાબર ત્યાંથી કંપનીએ હવે એને સ્વીકારી છે, એટલે કે દરખાસ્તનો સ્વીકાર. અરજદાર જો અરજી કરેલ હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તે જરૂરી છે. સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ ગણાય. કંપની પાસે આવે છે અને કંપની જોઈ છે એટલે કંપનીએ દરખાસ્તનો સ્વીકાર કર્યો છે એમ કહેવાય. ઠરાવ મંજૂર પસાર કરે છે ત્યારે. ત્યાર પછી સ્વીકારની જાણ. હવે જે છે તમે અરજી કરી કંપનીને, કંપનીએ અરજીને એટલે કે દરખાસ્તને સ્વીકારી. સ્વીકારી એટલે તમને ક્યારે ખ્યાલ આવશે? તમને કોઈ પણ પ્રકારનો ખ્યાલ નહીં આવશે કે કંપનીએ આ મારી અરજી સ્વીકાર કરી છે કે નથી કરી. તો તમને જાણ કરવા માટે શું કરશે? જે કંઈક પ્રકારની સ્વીકાર કરી છે, સ્વીકાર્યું છે કંપનીએ તમારી દરખાસ્ત, તેની હવે તમને ફરીથી જાણ કરશે. કંપની અરજદારને શેર અરજીના સ્વીકારની જાણ કરવી જોઈએ. જ્યારે કંપની મંજૂરી પત્ર મોકલે તે દરખાસ્ત સ્વીકારી છે અને તેની જાણ કરી છે તેમ ગણાય છે. ત્યાર પછી અવેજ. અવેજ એટલે શું? તમે જે શેર ખરીદવાના છો તો તેના બદલામાં તમે કેટલા નાણાં ચૂકવવાના છો, તો તેને અવેજ કહેવામાં આવે છે. કંપનીએ મંજૂરી પત્રમાં માગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેને અવેજ ચૂકવ્યો છે તેમ ગણાય છે. બરાબર, પહેલાં તો તમે અરજી શેર ખરીદવા માંગો બરાબર. માની લો કે હું જે છે કોઈ કંપની ચલાવી રહ્યો છું, તમે અરજદાર છો, તમારા મારી કંપનીમાં શેર ખરીદવા છો, તો તમે મને દરખાસ્ત મોકલો છો કે મારે અરજી તમારા આટલા શેર ખરીદવાના છે. પછી એ દરખાસ્ત મારા પર આવે, હું સ્વીકારું છું, સ્વીકારીને હું તમને શું કરું છું, સ્વીકારીને મારી જ મેં તમને પાછો જાણ કરું છું કે જે તમે મને આટલા શેરની અરજી કરી છે બરાબર તેની હું સ્વીકારું છું. જાણ કરીને મને હું એમાં જાણ શું કરું કે મારે જે છે તમારે આટલા શેર ખરીદ્યા છો તો તમારે આટલી રકમ ભરવી પડશે, આટલા નાણાં રકમ જમા કરવા પડશે, તો તે જે નાણાં રકમ જમા કરશો શેરના બદલામાં તેને હું અવેજ કહીશ. તો આટલા જે છે તે બાબતો થઈ હોવી જોઈએ. જો આ બાબતો ન થાય તો પણ આપણે એમ કહી શકીએ કે આ ગેરકાયદેસર શેર અરજી છે. એટલે આ આટલા ચાર બનાવો તો બનવા જોઈએ. તેના સિવાય નિયમનપત્રની જોગવાઈની વિરુદ્ધ શેર વહેંચણી કરવામાં આવે તો તેવી વહેંચણી ગેરકાયદેસર કહેવામાં આવે છે. યાદ રાખજો,
कंपनी ने चलावा माटे नियमों ने जरूर होय छे अने जे नियमों घड़ाई जाय छे तो तेने कहेवाय नियमनपत्र। एटले के कंपनीनो व्यवहार करवा माटे जे नियमों घड़वामां आवे तेने नियमनपत्र कहेवामां आवे छे। तो ए नियमनपत्रमां जणावी होय के शेर वेचणी कई रीते करवानी होय छे, तो ए नियमनपत्रनी जोगवाई अंदर करी होय तेना विरुद्ध जो कोई पण प्रकारनी प्रक्रिया थाय तो तेने गैरकायदेसर शेर वेचणी कहेवामां आवे छे। त्यार पछी त्रीजी बाबत एवी छे के संचालको व्यक्तिगत रीते शेर वेचणी करे तो ते गैरकायदेसर गणाय छे। कंपनी धारा मुजब संचालक मंडल द्वारा शेर वेचणी थवी जोईए। कंपनी में एक करता वधारे संचालको होय छे अने ते लोकोनो बनेलो होय छे संचालक मंडल, तो बधाए ज भेगा मळीने ज शेर वेचणी करवी जोईए तो जे कायदेसरनी शेर वेचणी कराय छे। जो एमांथी कोई एक व्यक्ति अलग अलग रीते शेर वेचणी करे तो ते शेर वेचणी गैरकायदेसर गणी शकाय। ત્યાર પછી ચોથી બાબત એવી હોય છે કે માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈનો ભંગ કરવામાં આવે અને શેર વેચણી થાય તો તે ગેરકાયદેસર કહેવામાં આવે છે। માન્ય શેર બજારોએ જે કઈ પ્રકારની ધારા જોગવાઈઓ દર્શાવી હોય તે જ પ્રમાણે શેર વેચણી થવી જોઈએ, જો તેનો જો ભોગ ભંગ કરવામાં આવે તો તે ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે છે। तो गैरकायदेसर शेर वेचणी साबित करवा माटे अरजी करवी जरूरी नथी, याद रखो गैरकायदेसर अरजी करवा माटे साबित आपणे कोई पण प्रकारनुं करवानुं नथी। कारण के ज्यारे आवी कोई पण प्रकारनी अन्य कोई कायदानी कोई पण जोगवाईनो भंग कारणे प्राथमिक रीते शेर वेचणी रद्द गणाय छे। एटले के आवी गैरकायदेसर थयेली जेटली बी शेर वेचणी होय छे ते प्राथमिक एटले के પ્રથમથી જ એને ગેરકાયદેસર ગણવામાં આવે છે, એટલે આપોઆપ આ શેર વેચણી જે છે તે રદ થતી હોય છે અને એને ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે છે। તો આટલી ચાર બાબતોને ધ્યાનમાં રાખીને જે કઈ પ્રકારની કામગીરી થાય છે બરાબર, અથવા તો આ ચાર બાબતોને જો ધ્યાનમાં ન લેવામાં આવે તો તેને ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે છે। હવે આપણે જે જોઈ ગયા છે શેર વેચણી અને અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી, તેનો તફાવત વિશે આપણે અભ્યાસ કરવાનો છે। પરીક્ષાની દ્રષ્ટિએ આ તફાવત ખૂબ જ મહત્વનો છે, જે અત્યાર સુધીમાં 3 માર્ક્સમાં વારંવાર પૂછાઈ ચૂક્યો છે। તો આપણે જે કંઈ અનિયમિત શેર વેચણી જોઈ છે તે જ પ્રમાણે અને ગેરકાયદેસર શેર વેચણી જોઈ છે તેને આજુબાજુ લખવાનો અર્થ, અર્થ એટલે વ્યાખ્યા કે હવે તમારે અર્થ એટલે કે અનિયમિત શેર વેચણી કોને કહેવાય છે તેની બાબતો લખવાની અને ગેરકાયદેસર જે આપણે અગાઉ જોઈ ગયા, એટલે કે કંપની ધારાની નિયમિત શેર વેચણી અંગે કરવામાં આવેલી જોગવાઈઓનું પાલન કરવામાં ન આવે તો તેવા પ્રકારની શેર વેચણીને અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે। જ્યારે ગેરકાયદેસર શું હોય છે કે ભારતીય કરાર ધારા અનુસાર, યાદ રાખજો અનિયમિતમાં કંપની ધારા અને ગેરકાયદેસરમાં શું ભારતીય ધારો, આખા ભારતમાં જે કંપની ધારો દર્શાવ્યો હોય છે તેની વાત, કાયદા હેઠળ કાયદેસરના કરારો કે કંપની ધારાની અન્ય કાયદેસર શેર વેચણી અંગેની જોગવાઈઓનું પાલન ન કરીને કરાયેલ શેર વેચણીને ગેરકાયદેસર કહેવામાં આવે છે। કયા સંજોગોમાં અનિયમિત શેર વેચણી થાય છે અને કયા સંજોગોમાં ગેરકાયદેસર, તો વિજ્ઞાપન પત્રમાં નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળે તો તેવા સંજોગોમાં જે કંઈ પ્રકારની શેર વેચણી થાય તો તેવી શેર વેચણી અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે। જ્યારે ગેરકાયદેસરની વાત કરીએ તો અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય કે કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય કે અવેજ ન આપ્યો હોય બરાબર, તો તેવા સંજોગોમાં એમ કહી શકાય કે આ શેર વેચણી ગેરકાયદેસર શેર વેચણી છે। હવે અસરો, અનિયમિત શેર વેચણીની અસરો કયા પ્રકારની હોય અને ગેરકાયદેસર શેર વેચણીની અસરો કયા પ્રકારની હોય છે, યાદ રાખજો અસરો એવી છે કે અનિયમિત શેર વેચણી જે છે તે શેરધારક ઈચ્છે ત્યારે બરાબર એને સમય જે નક્કી કર્યો હોય તે સમય મર્યાદામાં એ આ અનિયમિત શેર વેચણીને રદ કરાવી શકે છે, જ્યારે ગેરકાયદેસર જે છે તેને રદ કરાવી નથી, કારણ કે સૌપ્રથમથી જ એ રદ બાટલ ગણાય છે। સભ્યપદ પર અસર, કયા પ્રકારનું સભ્યપદ પ્રાપ્ત થાય છે તે, અનિયમિત શેર વેચણી રદ બાટલ કરવામાં આવે ત્યારે શેરહોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે તેના સભ્યપદનો અંત આવે છે, પરંતુ ગેરકાયદેસરની વાત કરીએ તો એ તો શરૂઆતથી જ રદ બાટલ છે એટલા માટે એમાં સભ્યપત્રક હોય છે તે માટે સભ્યનું પદ મળતું જ નથી, એટલે એનો પ્રશ્ન કોઈ આવતો જ નથી।
त्यार पछी जवाबदारीनी वात करीए, कया प्रकारनी जवाबदारी कोनी रहेशे? अनियमित शेर वेचनीमां कोनी रहेशे अने गैरकायदेसर शेर वेचनीमां कोनी रहेशे? तो अनियमित शेर वेचनीमां जवाबदार अधिकारीओ कंपनी तथा शेर होल्डरोने नुकसान के खोट भरपाई करी आपवा माटे जवाबदार होय छे। कोण? अनियमित शेर वेचनीमां कोण जवाबदार होय छे? कंपनी अथवा शेर होल्डरोने नुकसान थाय छे, बराबर। तेनी साथे गैरकायदेसर शेर वेचनीमां करार थयेलो गणाटो नथी, तेथी कोई पगला लेवानी जरूर ज रहती नहीं। तो आनी साथे आपणे आजना वीडियो में आटलू ज जोईशुं। नेक्स्ट वीडियो में आपणे आगर विषय अभ्यास करीशुं। त्यां सुधी जय हिंद, थैंक यू।